नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्व विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों अकाउंट में आज आगे वधीए स्टैंडर्ड 11 सब्जेक्ट अकाउंट एटले के एलिमेंट्स ऑफ अकाउंट जेमनो विषय कोड छे 154 चेप्टर नंबर 7 रोकड़मेळ अने तेना प्रकार लेक्चर नंबर 12 विद्यार्थी मित्रों आवी गया छीए। लास्ट लेक्चर में विद्यार्थी मित्रों आपणे बैंक अने वटाव खाना वाला रोकड़मेळ नो नमूनो अने एनी थियरी छे कम्प्लीट करी चुक्या छीए। हवे आजे एना जेवो ज दाखलो आपणे जोवानो छे, એટલે કે નમૂના જેવો દાખલો આપણે કરવાનો છે। તો જોઈએ ઉદાહરણ નંબર 5 પેજ નંબર છે 169 રકમ વાંચું છું, બરોબર સમજજો। નીચેના વ્યવહારોની નોંધ શ્રી સુરેશ સ્ટોર્સના બેંક અને વટાવ ખાનાવાળા રોકડમેળમાં કરો। જો પોટેરી છે સુરેશ સ્ટોર્સનો બે ખાનાવાળો રોકડમેળ વટાવ અને બેંક એટલે આપેલ વટાવ મળેલ વટાવ થશે। ઓકે તો તારીખ વિગત એટલે આ આવક બાજુ પાંચ નંબર ખાપા આપેલ વટાવ અને બે તારીખ વિગત વ્યય વાઉચર નંબર ખાપા મળેલ વટાવ અને બે અહીંયા જમા લખી નાખવાનું છે, અહીંયા ઉધાર લખી નાખવાનું છે। ઓકે પહેલી એન્ટ્રી જુઓ વિદ્યાર્થી મિત્રો, 2015 જૂન 1 બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા 12,000 ઓવરડ્રાફ્ટ છે, ઓવરડ્રાફ્ટની બાકી કેવી હોય જમા, તો જમા સાઈડ લખવાનું થશે 2015 જૂન 1 બા આ લાવ્યા કાઉન્સમાં શરૂનો ઓવરડ્રાફ્ટ કેટલો છે 12,000, તો બેંકના ખાનામાં 12,000 લખી નાખો। ઓકે ત્યાર પછી જુઓ 7 તારીખ નીલાને રૂપિયા 9,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, નીલાએ વટાવ કાપીને ચેક આપ્યો છે બેંકમાં ભર્યો, તો વેચ્યો છે પૈસા આવશે આવે તો ઉધાર, વેપારી વટાવની નોંધ ચોપડે નથી થતી એટલે બાદ થઈ જાય, 9,000 ના 10% એટલે 900 રૂપિયા બાદ કરી નાખો એટલે 8,100 નો ચેક મળ્યો હોય જે બેંકમાં ભર્યો એટલે બેંકમાં જ પૈસા આવશે આવે તો ઉધાર, પેલી એન્ટ્રી છે એટલે લખવું પડશે અહીંયા 2015 જૂન 7 બરોબર વેચાણ ખાતે વટાવમાં કઈ નહીં, બેંક ની અંદર કેટલા આવ્યા 8,100 બરોબર, તો 8,100 છે એનો ચેક મળ્યો છે બેંકમાં ભર્યો છે। 14 તારીખ નૈના ને રૂપિયા 50-50 ના હિસાબ પેટે એટલે 5,050 નૈના માંગતી હતી, હિસાબ પેટે રૂપિયા 5,000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો, જાય તો જમા બેંકમાંથી પૈસા જશે, 5,000 નો ચેક આપ્યો છે તો 50 રૂપિયા વિદ્યાર્થી મિત્રો વટાવ થયો કહેવાય, કસર એ અહીંયા વટાવ, કસર એ વટાવ નો જ ભાગ છે, તો 50 રૂપિયા વટાવ થશે 14 તારીખ અહીંયા લખશું જાય તો જમા બરોબર, એટલે 14 તારીખ નૈના ખાતે બરોબર 50 રૂપિયા આપણને મળેલો વટાવ કહેવાય, આપણે ઓછા ચૂકવાયો મળેલો વટાવમાં 50 અને ચેક કેટલા નો આપ્યો 5,000 તો અહીંયા 5,000 બરોબર, તો નૈના ખાતે મળેલ વટાવ 50 અને 5,000 નો ચેક। ત્યાર પછી 16 તારીખ વિદ્યાર્થી મિત્રો કમિશન ના રૂપિયા 1,100 ચેક થી ચૂકવી આપ્યા, ચૂકવા જાય તો જમા, જમા બાજુ જ લખશું 16 તારીખ કમિશન ખાતે ચેક થી ચૂકવા એટલે બેંકના ખાનામાં કેટલું ચૂકવું છે 1,100 રૂપિયા, કમિશન ખાતે અહીંયા લખશું 1,100 રૂપિયા બરોબર। ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો 20 તારીખ વિપુલે તેના 11,125 ના દેવા પેટે 11,000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો, વિપુલે આપણને ચેક આપ્યો છે, જુઓ વિપુલે તેના 11,125 ના દેવા પેટે બરોબર આપણને ચેક આપ્યો કેવાય, 11,000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો, 125 રૂપિયા આપણે વટાવ આપ્યો કેવાય એટલે આપેલ વટાવ થશે,
આવે તો ઉધાર 20 તારીખ વિપુલ ખાતે વટાવ આપેલ વટાવ 125 અને કેટલાનો ચેક 11000 નો ચેક એને આપણને આપ્યો છે તો વિપુલે 11125 ના દેવા પેટે 11000 નો ચેક આપીને હિસાબ ચૂકતે કર્યો 125 આપેલ વટાવ અને 11000 બેંકમાં આવશે ત્યાર પછી 23 તારીખ જુઓ ચંદુલાલ ને રૂપિયા 4000 નો માલ 10% વેપારી વટાવ ને 10% રોકડ વટાવે વેચ્યો ચંદુલાલે રકમ તરત જ ચેક થી ચૂકવી આપીને ચેક બેંકમાં ભર્યો હવે વેચ્યો છે આવે તો ઉધાર ચંદુલાલ ની બદલે વેચાણ ખાતે આવશે 4000 ના પેલા 10% કર નાખો એટલે 400 બાદ થાય એટલે 3600 વધે યાદ રાખો 3600 ઉપર રોકડ વટાવ ગણાય 10% એટલે 360 રૂપિયા વિદ્યાર્થી મિત્રો વટાવ થશે બરોબર એટલે 24 તારીખ વેચાણ ખાતે 360 રૂપિયા વટાવ થાય આપેલ વટાવ 3600 માંથી 360 બાદ કરો એટલે આવશે 3240 તો 3240 બેંકમાં પૈસા આવે એટલે 3240 નો ચેક આવ્યો હોય તો 360 વટાવ અને 3240 નો ચેક મળ્યો હોય જે બેંકમાં ભર્યો ફરીથી એકવાર સમજી લ્યો 4000 નો માલ 10% વેપારી વટાવ એટલે 4000 ગુણ્યા 10% કરો 400 થાય બાદ કરી દો એટલે 3600 થશે 3600 ના પાછા 10% કરવાના કારણ કે રોકડ વટાવ વેપારી વટાવ બાદ થઈ ગયા પછીની રકમ ઉપર ગણાય છે તો 3600 ઉપર 10% એટલે 360 તો 360 અહીંયા લખવાના 3600 માંથી બાદ એટલે 3240 વિદ્યાર્થી મિત્રો આવશે બરોબર છે તો રોકડ વટાવે વેચ્યો છે ચંદુલાલે રકમ તરત ચેક થી ચૂકવી આપી ચેક બેંકમાં ભર્યો એટલે બેંકમાં પૈસા આવ્યા 3240 ચાલો ત્યાર પછી 26 તારીખ દેવાંશી ને રૂપિયા 1800 ચેક થી ચૂકવી આવ્યા આપણે ચૂકવા છે જાય તો જમા 26 તારીખ અહીંયા લક્ષ્ય વિદ્યાર્થી મિત્રો દેવાંશી ખાતે કેટલા 1800 રૂપિયા તો દેવાંશી ખાતે અહીંયા લખી નાખશું 1800 રૂપિયા અહીંયા ખાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 28 તારીખ વિપુલે આપેલ ચેક નકરાય નકરાય એટલે હંમેશા જમા થાય આપણે કીધું અહીંયા વિપુલે કેટલાનો ચેક આપ્યો તો 11000 નો 125 ને ભૂલી જાવ 11000 નો ચેક નકરાણો એટલે 11000 આપણે શું કરી દેવા પડે જમા તો 28 તારીખ લખશું વિપુલ ખાતે બેંકમાં આવશે 11000 125 નહીં આવે વિદ્યાર્થી મિત્રો એની નોંધ ન થાય ચેક ની જ નોંધ થાય એટલે ચેક નકરાયો એની જ નોંધ કરવાની 11000 ઓકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો પૂરો થાય છે 8 જ એન્ટ્રી હતી 8 એન્ટ્રી વાળો દાખલો આપણો કમ્પ્લીટ થાય છે બરોબર લાઈક કરી નાખીએ ત્યાર પછી સરવાળો કરી નાખવાનો છે આનો 125 અને 360 નો સરવાળો કરો એટલે 487 આવશે એમનો આપેલ વટાવ મળેલ વટાવ નો ટોટલ એમને રાખવાનો છે ઉધાર બાજુનો વધુ આવે છે કે જમા બાજુનો જોવો જોઈએ તો જમા બાજુનો વધારે આવતો હશે આનો 50 એમને લખી નાખશું 50 ના 50 કેલ્ક્યુલેટરમાં પેલા બંને બાજુનો સરવાળો કરી જોવાનો જે બાજુ વધુ આવતો હોય એ બાજુની નોંધ છે એ કરવાની રહેશે તો જુઓ જમા બાજુનો ટોટલ વધારે આવશે તો જમા બાજુનો ટોટલ આવે છે 30900 આ 30900 આ બાજુ મૂકી દેવાના 30900 ઓકે 30900 માંથી વિદ્યાર્થી મિત્રો ઉધાર બાજુનો ટોટલ બાદ કરો 30900 બંને નીચે ડબલ લાઈન કરી નાખવાની ટોટલ નીચે આખી લાઈન પણ કરી શકાય છે ઓકે 30900 માંથી ઉધાર બાજુનો ટોટલ છે બાદ કરી નાખો કેટલા આવે છે જોવો જોઈએ 8560 આવશે વિદ્યાર્થી મિત્રો જુદી પેનથી લખો રાઉન્ડ કરી નાખો બરોબર છે જૂન છે 30 તારીખ આવે આખર એટલે અહીંયા 30 તારીખ લખી શકાય 30
बा आ लई गया आप स्वेदु कहवाय आखर नी सिलप नी जगह आखर नो ओवरड्राफ्ट जो जमंग अजू नो टोटल वधु आवे विद्यार्थी मित्रों तो ई शू छे ओवरड्राफ्ट कहवाशे बराबर एटले ओवरड्राफ्ट तरीके छे दर्शाववू पड़े आमां नथी दर्शाव्युं आपणे लखवू पड़े आखर नो ओवरड्राफ्ट छे 8560 उधार बाजु आव्यो होय तो एनी एंट्री जमा बाजु छे तमारे करवी पड़े जून पछी शुं आवशे जुलाई अहीं लखवानुं जुलाई एक बा आ लाव्या बराबर शरूनो ओवरड्राफ्ट ओडी बराबर केटलो 8560 अहीं लखी नाखवानुं 8560 શરૂનો ઓવરડ્રાફ્ટ આવ્યો છે 8560 ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આખી લાઈન પછી કરવી હોય તો કરી શકાય છે નહીતર અહીંયા દાખલો આપણો કમ્પ્લીટ થાય છે કુલ સરવાળો 30900 આવ્યો બંને બાજુ અહીંયા વટાવ છે એનો સરવાળો જે આવતો હોય એ જ કરવાનો એ બંને બાજુ સરખા કરવાની જરૂર નથી ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આના જેવો જ સ્વાધ્યાયનો દાખલો છે તો આપણે હવે સ્વાધ્યાયના દાખલા તરફ જઈશું मित्रों तो हम जो स्वाध्याय नो दाखला नंबर 7 पेज नंबर 186 बराबर रकम वाचो शु बराबर समझो नीचेना व्यवहारों पर थी श्री अखिलेश नो बैंक ने वटाव ना खानावाड़ो रोकड़मेड़ तैयार करो तो अखिलेश नो बैंक ने वटाव खानावाड़ो रोकड़मेड़ तैयार करो सेम दाखलो एवो ज छे विद्यार्थी मित्रों 2015 जुलाई एक शुरुआत नो बैंक ओवरड्राफ्ट 13500 ઓવરડ્રાફ્ટ હોય એટલે કઈ બાજુ જમા બાજુ વિદ્યાર્થી મિત્રો આવશે લખશું 2015 જુલાઈ 1 બરોબર બા આ લાવ્યા કૌંસમાં શરૂનો ઓવરડ્રાફ્ટ ઓકે શરૂનો ઓવરડ્રાફ્ટ કેટલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો 13500 તો બેંકના ખાનામાં લખી નાખવાનું 13500 ઓકે ત્યાર પછી નેક્સ્ટ એન્ટ્રી જો 2 તારીખ પ્રેમલને રૂપિયા 5000 નો માલ વેચ્યો છે એટલે રકમ આવશે જેની સામે તેણે ચૂકતેના હિસાબે 4950 નો ચેક આપ્યો એટલે 50 રૂપિયા ઓછા આપ્યા જે વટાવ કહેવાશે આપેલ વટાવ જે તરત જ બેંકમાં ભરી દીધો છે ઓકે તો 2 તારીખ વેચાણ ખાતે 2015 જુલાઈ 2 આ બાજુ આવે તો ઉધાર 2015 જુલાઈ 2 બરોબર વેચાણ ખાતે ચાલો કેટલાનો ચેક આપ્યો છે જોવો તો 4950 બરોબર એટલે 50 રૂપિયા શું થયું વટાવ આપેલ વટાવ 50 રૂપિયા અહીંયા આવશે 4950 આપેલ વટાવ 50 બેંકમાં 4950 8 તારીખ રૂપિયા 6000 નો માલ ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક લખી આપ્યો એટલે બેંક દ્વારા જ ખરીદ્યો કેવાય ખરીદ્યો બેંકમાંથી પૈસા જાય તો જમા એટલે જમા બાજુ આપણે લખવાનું થશે 8 તારીખ બરોબર તો જમા ખાતે રૂપિયા 6000 નો માલ ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક લખી આપ્યો છે જાય તો જમા 8 તારીખ અહીં લખશું ખરીદ ખાતે કેટલાનો ચેક છે 6000 નો માલ ખરીદ્યો છે અહીંયા આવશે 6000 વિદ્યાર્થી મિત્રો ચાલો 6000 નો માલ ખરીદ્યો છે એક લખી આપ્યો નેક્સ્ટ 10 તારીખ 50-60 ની ચુકવણી પેટે 5000 નો ચેક ગીતાબેન પાસેથી મળ્યો એટલે ગીતાબેને આપણને ચૂકવવાના હતા 50-60 એની બદલે 5000 નો ચેક મળ્યો આવે તો ઉધાર 10 તારીખ આયા લખશું ગીતાબેન ખાતે ચાલો
गीताबेन खाते केटला नो चेक मेळ्यो छे विद्यार्थी मित्रों 5000 ने 60 रूपया पासे वटाव 60 रूपया 5000 नो चेक मळ्यो छे बरोबर तो 60 अने 5000 गीताबेन खाते आवशे पछी 15 तारीख 7015 ना देवास सामे 7000 नो चेक हिसाब चुकते करवा आराधना ने आप्यो आपणे आप्यो जाय तो जमा बरोबर तो 15 तारीख आराधना खाते आवशे आराधना खाते 7015 नु देवु हतु एटले 15 रूपया मळेल वटाव थियो અને કેટલાનો ચેક આપ્યો આરાધનાને આપણે 7000 નો એટલે 7000 જાય તો જમા આરાધના ખાતે 7000 રૂપિયા લખી નાખશો ત્યાર પછી 20 તારીખ વિદ્યાર્થી મિત્રો કાજોલને રૂપિયા 16000 નો માલ વેચ્યો જેની સામે તેણે જરૂરી રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો તો 16000 નું વેચાણ કર્યું આવે તો ઉજાર 20 તારીખ વેચાણ ખાતે 16000 रूपया बैंक में लखी नाखशु तो बैंक खाते 16000 आवशे विद्यार्थी मित्रों त्यार पछी 25 तारीख रूपया 2000 रोकड़ा बैंक में भरिया बधा विचारे जख व्यवहार अरे पण जख तो ज आवे जो रोकड़ ने बैंक बे खाना होय आमां रोकड़ नथी वटाव ने बैंक छे बराबर बैंक में भरिया एटले बैंक में आव्या के गया ई जोवानुं बैंक में पैसा आवे आवे तो उधार એટલે ઉધાર સાઈડ લખવાનું 25 તારીખ અહીંયા લખશું રોકડ ખાતે બેંક માં પૈસા આવ્યા કેટલા પૈસા આવ્યા વિદ્યાર્થી મિત્રો 2000 અહીંયા લખી નાખશું 2000 બરોબર અને ત્યાર પછી કાજોલે આપેલો ચેક નકરાયો નકરાય એટલે તો આપણે ખબર જ છે જમા જ કરી દેવાના 29 તારીખ કાજોલ પાસેથી કેટલાનો ચેક મળ્યો હતો તો જુઓ 20 તારીખમાં 16000 નો ચેક મળ્યો હતો વેચાણ કર્યું હતું એ ચેક નકરાયો છે એટલે 16000 રૂપિયા આવશે અહીંયા 16000 જમા કરી દેશે બરોબર તો કાજોલ નો ચેક નકરાયો છે તો કાજોલે આપેલો ચેક નકરાય એટલે 16000 રૂપિયા એ શું થઈ જશે જમા તો કાજોલ ખાતે જમા કરી દેશું 16000 ઓકે 8 એન્ટ્રી હતી તો 8-8 એન્ટ્રી છે અહીંયા કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો હવે તમારે શું કરી નાખવાનું છે ટોટલ એ બાજુ જગ્યા રહી એ રીતના લાઈન છે એ દોરી નાખવાની જેથી કરીને સરળતા રહે ચાલો કઈ બાજુનો ટોટલ વધારે આવે પેલા તો વટાવનો કરી નાખીએ 6 ને 5 11 એટલે 110 પછી આ બાજુ 15 જ ટોટલ આવે છે તો 15 લખી જ નાખીએ બરોબર હવે તો કે આ બાજુનો ટોટલ છે કરો 16000 16 ને 4 20 ને 5 25 ને 2 હતી આવી 950 જેવું થાય આ બાજુ જો 16 ને 4 20 ને 3 23 23 24 25 27 29 આ બાજુ વધી જાય છે તો જમા બાજુનો ટોટલ છે વધુ થાય છે તો જમા બાજુનો ટોટલ છે તમારે લખવાનો થાય છે આ બાજુનો ટોટલ વધુ થાય છે જમા બાજુનો ટોટલ કરીએ 500 ના 500 બરોબર 6 ને 6 12 76 18 ને 1 19 20 ને 2 22 2 ને 1 3 3 ને 1 4 42500 આ બાજુ 42500 મૂકી દઈએ બરોબર ઘટતા હોય એ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓવરડ્રાફ્ટ તરીકે આવશે તો જોઈએ કેટલા આવે છે 50 4950 છે એટલે 50 ના 50 50 ને 50 100 આ રીતના આવશે બરોબર પછી વધી એક 5 ને 5 10 વધી એક 9 ને 10 10 અહીંયા 5 લેવા 15 વધી એક 4 ને 8 ને 5 10 10 ને 2 12 12 ને 6 18 અહીંયા 22 લેવા હોય તો કેટલા ઉમેરવા પડે તો 18 ને 4 22 નો પકડો વધી 2 2 ને 1 3 ત્રણ માં એક ઉમેરીએ એટલે 4 14550 વિદ્યાર્થી મિત્રો આવશે તો 14550 આપણો બેંક ઓવરડ્રાફ્ટ મળ્યો કહેવાય લખી નાખીએ જુલાઈ છે એટલે 31 તારીખ
बा आ लई गया क्वेश्चन मार्क आखर नो ओवरड्राफ्ट आखर नो ओवरड्राफ्ट चलो ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા બે લાઈન કરી નાખવાની છે કલી નીચે અહીં પટલી નીચે બે લાઈન કરી નાખવાની છે પછી ટોટલ થઈ ગયા પછી આ 31 તારીખ જુલાઈ પછી શું આવે ઓગસ્ટ ઓગસ્ટ 1 લખવાનું છે ઓગસ્ટ 1 આ બાજુ આવે એટલે આ બાજુ લખવાનું ઓર ડ્રાફ જમા હોય તો અહીંયા લખશું બા આ લાવ્યા बा लाविया काउंसमा सरुनो ओवरड्राफ्ट ओडी बराबर ओवरड्राफ्ट आपको लखो तो ही चाले नीचे लखो तो ही चाले तो 14,550 ओके 14,550 आया आपको दाखलो छे कंप्लीट થાય પછી આખી લીટી તમારે ડ્રો કરી નાખવાની એટલે આ દાખલો આપણો કમ્પ્લીટ થઈ જશે ओके विद्यार्थी मित्रों तो झड़प थी रिवाइज करी लई आ लेक्चर में शुं करवानुं छे सौप्रथम तमारे उदाहरणनो दाखलो करवानो छे पाठ सुरेश बराबर स्टोर्स नी बे खानावाळो रोकड़मेळ छे एक ए दाखलो आपको कम्प्लीट थई जाय त्यार पछी स्वाध्यायनो दाखला नंबर 7 पेज नंबर 186 ऊपर छे बैंक अने वटाव खानावाळो रोकड़मेळ जे अखिलेशनो छे तो श्री अखिलेशनो बे खानावाळो रोकड़मेळ એ તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે બરાબર એન્ટ્રી આમાં પણ નાની છે ચાર એન્ટ્રી આ બાજુ છે ચાર એન્ટ્રી આ બાજુ આઠ એન્ટ્રી છે અને આ એક આપણે સોઈ દી બાકી બરાબર તો 9 અને આ અહીં લખ્યું હોય ટોટલ ની એટલે 10 બરાબર એક એન્ટ્રીનો એક માર્ક રાખવો હોય તો 10 માર્ક ની અંદર દાખલો પૂછવો હોય તો પૂછી શકાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ બંને દાખલા તમારે આ લેક્ચર ની અંદર કમ્પ્લીટ કરવાના રહેશે ઓકે Thank you very much for watching this video.